પાર્ટીને જે કહી રહ્યા છે કે 150 પ્લસ તેમની સીટો આવશે, તો કોણ આપશે માંથી જવાબ? નિશ્ચિત રૂપે 150 સીટ આવશે, કારણ કે અમારા જે પણ મુખ્યમંત્રી થયા છે એની વિકાસની પરંપરાઓ કરી છે. વિજયભાઈ છેલ્લા એક વર્ષથી શાસન ઉપર છે, 365 દિવસની અંદર 445 યોજનાઓ પબ્લિક ટેક્સી બહાર પાડી છે, એ સિવાય અનેક વિકાસના કામો થયા છે. એના આધારે અમે નિશ્ચિત કહીએ છીએ 150 પ્લસ થશે. વિજયભાઈ અને ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે 150 સીટ આવશે, એમાંથી તો લોકોનો જે અત્યારે મૂડ છે એના ઉપરથી તો એવું લાગે છે 150 નહીં પણ આગળનું મીંડું એ કાઢ નાખો, વાય 15 આવે તો એટલે અમે સારું કહીશું. ફક્ત ને ફક્ત જે કંઈ કામો કર્યા છે વિકાસના, એ ખાલી કહેવાના કામો કર્યા છે. એક પણ જગ્યાએ જે ખાતમુહૂર્તો કર્યા, લોક માટેની જે લોક ઉપયોગી માટે જે મૂક્યા એમને, એ ફક્ત ને ફક્ત એકના એક ઉદઘાટન 3-3 વાર કર્યાના દાખલા મારી પાસે છે. ફક્ત ને ફક્ત લોકોને ઉલ્લુ બનાવવા ફેંકવા સિવાય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે નેતાઓ બીજું કોઈ શું કામ કરતા નથી. કોંગ્રેસના મિત્રને કેવું છે કે રાણપુરની અંદર 3 મહિનામાં સાંકળીબાઈ કન્યા 6 કરોડોની રૂપિયાની આપ નજરે જોઈ રહ્યા છો, આને વિકાસ ન કહેવાય? ભારત માતા કી જય! એ આપણે આ ખેડૂત વર્ગ છે એ આ ઊભી કેનાલમાં પાણી હાલી જાય છે, એ શું નથી દેખાતું? કોંગ્રેસને નતું આવડતું એ કેનાલ બનાવતા? એ સિવાય એ નર્મદા બંધના ડેમના દરવાજા પ્રાઇમ મિનિસ્ટર જેવું એમને શપથવિધિ કરીને 17મા દિવસે દરવાજાની મંજૂરી આપી અને આજે આપણું ડેમનું કામ વર્ષોથી અટકેલું થી પૂરું થયું અને અત્યારે 4 ગણું પાણી જે છે એ ગામડાના અને આખા ગુજરાતને મળશે, એ શું વિકાસ નથી દેખાતો? આ નર્મદા નહેરનું કામ કોંગ્રેસના શાસનથી ચાલુ થયેલું છે. ભાજપે ખાલી પ્લાસ્ટર માર્યું તો એમ કહે છે કે અમે કર્યું અમે કર્યું, એમને એમ નથી થયો. આ ડેમ 1961થી કામ ચાલુ હતું અને થયેલો છે. અત્યારે પાણી આવ્યું હતું તો બનાવ્યો તો એટલે આવ્યું, નહીં તો પાણી ક્યાંથી આવે? અને વિકાસની વાત હોય તો આ રાણપુરમાં એ 3 મહિનામાં કન્યાશાળા બની તો જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, તાલુકા પંચાયત કોંગ્રેસની છે, રાણપુર ગ્રામ પંચાયત કોંગ્રેસની છે, એટલે એ નિશાળ 3 મહિનામાં બની છે. નહીં કે ભાજપના રાજમાં, ભાજપના રાજમાં એક આ અંડરગ્રાઉન્ડ ગટર તો હારા હારા ખાઈ ગયા અને હજી ગટર રખડે છે. હવે આ ગ્રામ પંચાયતની વાત કરે છે તો મારે કઈ કહેવાની જરૂર નથી. રાણપુર ગ્રામ પંચાયતની શું સ્થિતિ છે અને કેટલી તમારા બાપે સરપંચ ભાઈ, એટલે જો વહીવટ ન આવડતો તો મૂકી દેવાય. બાકી આવી આટલી 50 વર્ષના ઇતિહાસમાં આવી રાણપુરની ખરાબ સ્થિતિ કોઈ દી નથી થઈ. રાણપુરમાં ગંદકી એટલી બધી છે કે ગટરના પાણીમાં ચાલવું પડે છે. પહેલા ગામને સાફ કરાવો અને બધા સરપંચને મળી 7 સહકાર આપી અને ગામનો વિકાસ કરો અને પછી તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં, ગ્રામ પંચાયત કોંગ્રેસના હાથમાં, જિલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં. પણ કોંગ્રેસ કેમ ગામમાં નિષ્ફળ? આમાં રાણપુરનો જે સ્વચ્છતાનો મુદ્દો છે એનો ગોસુભાઈ, રાણપુરની ગંદકી બારામાં જે બેને વાત કરી ખરેખર સાચી વાત છે, પણ સરકારશ્રીનો પરિપત્ર આવ્યો અને સમગ્ર ગુજરાતમાં કામદારોને છૂટા કરવા માટે થઈ અને પરિપત્ર હાલ પણ ગ્રામ પંચાયતમાં પડ્યો છે અને આ નાનો વર્ગ છે સફાઈ કામદારો, એમને રોજીરોટી મેળવવા રાણપુર સિવાય ક્યાં જશે? એટલે અમે પણ અસંખ્ય પ્રયાસ કરવી છે, છતાંય પણ આજ ગુજરાત અને દેશની સ્થિતિ એવી છે એક પણ માણસ ઉચાટ ભરી જિંદગી સિવાય જીવી શકતો નથી. ચાહે ખેડૂતો હોય તો એ પાક વીમાની માંગણી કરતો હોય છે, જ્યારે એક યુવા હોય તો રોજગારી બારામાં માંગણી કરતો હોય છે, પાટીદારો હોય બીજા હોય તો એ અનામત માટે માંગણી કરતો હોય છે. આવી રીતે દલિતો ઉપર અત્યાચાર થઈ રહ્યા હોય, વિકાસ થતો હશે કે નહીં થતો હોય એમાં પડ્યા વગર
લોકો શાંતિથી પોતાનું જીવન જીવી શકે, પોતાનું ગુજરાન પોતાની હાથ બાવડાની મહેનત ઉપર કરે છે. આજે જે 110 રૂપિયા અને ટેકાના ભાવ 850 રૂપિયા, આજે કોઈ ખેડૂત 850માં કપાસ સીસીઆઈમાં નથી નાખતો અને સીધા વેપારીને દે છે. મારી પાસે આંકડા છે, સીસીઆઈમાં રોજ 15-20% કપાસ જાય છે, બાકી બધા બીજે આપે છે. કારણ 954 રૂપિયાનો ભાવ મળશે સીસીઆઈમાં આપે તો, પણ લોકોને વિશ્વાસ રહ્યો નથી. આજે પરિપત્રની તમે જે વાત કરી, પરિપત્ર ક્યાંથી આવ્યો છે અને કયા બારાનો છે? ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં અસંગઠિત વર્કર છે એનું સમગ્ર ગુજરાતમાં છૂટા કરવા અને લિમિટેડ રાખવા, આપણે સૌ જોઈએ છીએ. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં સૌ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારી કામ કરતો હોય છે, સમાન કામ સમાન વેતન હોવું જોઈએ. પણ આ સરકાર રોજગારી આપવાના બદલે આજે રાણપુરમાં 56-57 જણા સફાઈ કામદારો બેરોજગાર છે. અને વાતો એમ કરે કે સફાઈ કામદાર સરપંચના આધારે નથી થતી, ખરેખર સરકારે આવા પરિપત્રો અને આવા નિયમ ન કરવા જોઈએ. પરિપત્ર સરકારે આપ્યો ને, 8 દિવસમાં સરકારે બીજો પરિપત્ર બહાર પાડ્યો. પહેલાં તલાટીને જવાબદારી આપી, તલાટીને પછી ખોલાઈ નાખ્યું અને 8 દિવસમાં કીધું જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી આ લોકોને ચાલુ રાખવા. તો અત્યારે ગામમાં ગંદકી છે ને, કાલે દવાનો વારો આવશે બરોબર. એ કે સરપંચ કે દુવા કરો તો આમાં દવા ગામ કરશે. એવો કોઈ બીજો પરિપત્ર મળ્યો છે આપને? એવો બીજો કોઈ પરિપત્ર મળ્યો છે? પરિપત્ર બીજો આવ્યો છે. પરિપત્રના બે મુદ્દા છે કે આવશ્યક સેવા હોય તો મહેકમ પ્રમાણે આઉટસોર્સિસના બેઝ ઉપર ભરતી કરવી, એટલે મતલબ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ. અમારે ત્યાં 56-65 જેટલા કામદારો છે, એમને મહેકમ પ્રમાણે ભરતી કરો તો 26 ભરતી થાય છે. એટલે 26માં ગામની સફાઈ પણ ન થાય અને બાકીના માણસો ભૂખે મરે એવી સ્થિતિ છે. પરિપત્રના બે મુદ્દા છે, મારી પાસે પરિપત્ર પણ છે, પણ એવી આંટીઘૂંટીવાળા નિયમ છે. જેમ કે જીએસટીમાં આજ પણ વેપારી કે સીએને સમજણ નથી પડતી, એવો જ પરિપત્ર છે. પરિપત્રમાં ક્યાંય એવું નથી લખ્યું કે છૂટા કરેલા કામદારોને ફરીથી લઈ લો. આવશ્યક સેવા અને તે પણ આઉટસોર્સિસથી મહેકમ મુજબ લેવા, આમાં ક્યાં પરિપત્ર? સરકારની દરેક પોલિસી એવી હોય છે કે સામાન્ય જનતાને તો નહીં પણ સીએને ખબર નથી પડતી કે શું કહેવા માગે છે. એટલે ખરેખર આ ગામમાં ગંદકી થાય છે, આવા અસંખ્ય ગામમાં ગંદકી થાય છે. મારે યાદ દેવડાવવું પડશે કે ભાજપાની કાર્યકારીની બેઠક એક મળેલી, એમાં સફાઈ કામદારોએ હલ્લો બોલાવેલો, ટીવીમાં સૌએ જોયું હશે. કેવી થાય એ તો આખા ભારતની જનતાએ જોઈ લીધું ઉત્તર પ્રદેશ ની અંદર. એ પછી ચૂંટણી આવી છે, કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એવી જ રીતે ગુજરાતમાં 18 તારીખે પબ્લિક જવાબ આપી દેવાની છે, એટલે એમાં નોટબંધીની કોઈ ચિંતા નથી. અમે કઈ થી 18મી આપશે, 18 તારીખે રિઝલ્ટ આવશે. આમાંથી કોણ દેખાય તેવી જોજો. 151+ નો હું જવાબ આપું આ લોકોને. આજે ગુજરાતની અંદર 151+ ની વાત કયા મશીન ના આધારે કરે છે? પાટીદારો આંદોલન કરી રહ્યા છે, દલિત આંદોલન કરી રહ્યા છે, બેરોજગાર આંદોલન. તો આ 151 દાઢી વાળા સેના આધારે કે છે? મશીન ના આધારે 151+ કે છે? સેના આધારે કે છે? આજે ગુજરાત આંદોલન મુક્ત બનાવવા માટે આ ગુજરાતની જનતા રોડ ઉપર આવી છે. આંદોલન મુક્ત ગુજરાત બનાવવા માત્ર ને માત્ર દરેક સમાજ અને નેતૃત્વની વાત કોંગ્રેસ ભાજપ વાળા કરે છે. અરે નેતૃત્વ ગુજરાતની જનતા કોંગ્રેસને આપવાની છે, તમને આપ્યું છે એટલે તમે પૂછો છો બીજેપી વાળા કે કોંગ્રેસ પાસે નેતૃત્વ છે. અરે નેતૃત્વ તો ગુજરાતની 4.5 કરોડ જનતા કોંગ્રેસ માટે નેતૃત્વ જ છે. એટલે નેતૃત્વની વાત પ્રદેશના પ્રવક્તા જે તે સમયે કરતા હોય છે, તાકાત વગરની વાત છે. નેતૃત્વ 4.5 કરોડ ગુજરાતની જનતા છે, નથી કોઈ ભાજપ વાળા. 4.5 કરોડ ગુજરાતની જનતા નેતૃત્વ કરવાની છે માત્ર ને માત્ર. મશીનો જે બગડેલા હતા ને, એટલે રાણપુરની આજે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એટલે જ આવી છે ભાઈ, એમને નથી આવી. આપણા ધંધુકા વિધાનસભાના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાટીદાર ધંધુકા વિધાનસભાના 22 વર્ષથી ધારાસભ્ય ખોવાયેલ છે અને માત્ર ને માત્ર વિકાસ રૂપે ખાલી બાંકડા જ આપે છે. વિકાસ રૂપે માત્ર બાંકડા, ખાલી રાણપુરની જનતાને માત્ર બાંકડા રૂપે જ વિકાસ આપે છે. મારો જવાબ જો છે, ધંધુકા વિધાનસભામાં ધારાસભ્યએ શું વિકાસ કર્યો? ધંધુકા ધારાસભ્યએ શું વિકાસ કર્યો?
ભાઈ ધારાસભ્યો એ જે આપણી સામે ઉભી કેનાલો હાલે છે એ મોટું ચાલુ કરવામાં એનો મોટો ફાળો છે. આ પેલા 5 વર્ષ પહેલા તમારા ધારાસભ્ય તે કાથી આવેલા એને શું કર્યું એ પેલા પૂછો. 60 વર્ષમાં એક બાકડો નથી આપ્યો. તાલુકા પંચાયતમાં મનરેગામાં મોટા મોટા કૌભાંડો ડેલિગેટો એ કર્યા છે અને નાના માણસોના પૈસા ખાઈ ગયા છે અને બીજા નંબરમાં હાલમાં ડેલિગેટો જે આવે છે. આ ભારતીય જનતા પાર્ટી જે વિકાસના મુદ્દે લડી રહી ચૂંટણી એમના વિજયભાઈ રૂપાણી રાજકોટમાં ઘરે ઘરે પડીકા વિકાસના લઈ રખડતા હતા. તમે વિકાસ કર્યો હોય તો કોઈના ઘરે જવું ન પડે. 22 વર્ષ જો કોંગ્રેસની સત્તા બેઠી હોય ગુજરાતમાં તો કોઈના ઘરે અમે ન જાવી, ઘરે બેઠા બેઠા જીતી જાવી. એ અમારામાં સત્તા છે. તમારામાં સત્તા હોય તો વિકાસની વાત કરો. બસ 1 લાખ હોંભાડ કરો છો, બીજી કોઈ વાત નથી કરતા. તમારા જીતુ વાઘાણી જયારે હારશે ત્યારે તમને ખબર પડશે. તમારો વિજય રૂપાણી રાજકોટમાં હારશે ત્યારે ખબર પડશે. તમે જોજો તમારો વિકાસ કેવી રીતે ગાંડો થયો છે. પેલા જવાબ તો દો, કેવી પ્રકારનો વિકાસ હોવો જોઈએ? વિકાસ ગરીબ માણસો ને પેલા તો નરેન્દ્ર મોદીએ એમ કીધું, મને સત્તામાં લાવી દો, હું તમને એક એક પાકું મકાન કરી દઈશ, 15-15 લાખ રૂપિયા ખાતામાં નાખી દઈશ. ક્યાં આયા કેદી આવશે? આ ગરીબ માણસો ને તમે ખાતા ખોલાય હું તમારું કાળું નાણું નાખવા? હે, તમે એમ કહો છો વિકાસ કર્યો, તમે મને એકવાર સત્તામાં લાગી દીધો. મારો પ્રશ્ન એ છે કે કેવી પ્રકારનો વિકાસ થવો જોઈએ? વિકાસ એવો થવો જોઈએ 1200 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ. પેલા તો ગુજરાતની સત્તામાં હરેક ખેડૂત પાસે તમે જાઓ, બધા અત્યારે માથે હાથ દઈને રોવે છે. એમ કે છે અમને કોઈ પાક વીમો જ નથી આવતા, ખાલી નામ દઈને જતા રહે, કોઈ આવતું નથી. વિકાસ થાય છે એમના એમએલએ નો, તમે જો ફાટી ગયા છે ખઈ ખઈ 9-9 કરોડ રૂપિયાની અત્યારે એવી અત્યારે સમાચાર વાળા કે છે કોઈ જાતનો વીમો આપતા નથી, બધું કાપી નાખ્યું છે. ઓનલી પર જે કઈ આવે બધું એમનું ઘરે જ જાય. અમારો મિત્ર કોંગ્રેસ ના એમ કે છે વિકાસ, તો વિકાસ તો આ 60 વર્ષની અંદર ભરા વિસ્તારમાં એકય શેરીમાં રોડ નહોતો. પેલા તો આ ભાજપ સરકાર આયા પછી આયા રોડ. અને મારા મિત્ર શાંતિ રાખ, એક મિનિટ શાંતિ રાખ, તું શાંતિ રાખ. હું એમ કહું છું આ મા કાર્ડ છે, આ મારા મિત્ર મા કાર્ડ અમૃતમ કાર્ડ, તમે ગમે એ દવાખાનામાં જાઓ તો તમને મફત સેવા મળે છે અને 2-2.5 લાખ નું તમને ઇનામ મળે છે. મારા મિત્ર આને વિકાસ કહેવાય. રાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરા ડોક્ટર નથી, એક્સરે મશીન છે તો ત્યાં ફોટો પાડવા વાળા નથી, કોઈ નથી. અને 2.5 લાખ ની આણે છે, આ એક હારો ડોક્ટર લાવીને મૂકે ને તો આ તાલુકાના બધા છે બધા દર્દીને સેવા મળે. ત્યાં કોઈક ની ક્યાં કરવા જાવી અને સિવિલમાં જાય તો 2.5 લાખ રૂપિયા સીમા હાલે છે. એ તો પૂછો એમને, એ ખબર છે. આરોગ્ય વિશે આપ શું કહો? આરોગ્ય બાબતમાં હું તમને કહું કે આજથી લગભગ 7-8 વર્ષ પહેલા દવાખાનું આખું તૈયાર હતું, બાંધકામ એનું ફક્ત ને ફક્ત ઉદઘાટન માટે થઈને તે બંધ હતું. ભારતીય જનતા પાર્ટીના કુશાસનના હિસાબે આજે ત્યાં ઉદઘાટન ન થઈ શક્યું. એના કારણે દવાખાનું ને ગરીબ માણસો જે સારવાર લઈ શકવા જોઈએ એ લઈ જ નહોતા શકતા. એના કારણે થઈ દવાખાનું બંધ હતું, ઉપવાસ કરવા પડ્યા. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. ઉપવાસ કરવા પડ્યા ત્યારે આ દવાખાનું ચાલુ થયું છે. અને આજની તારીખમાં જ્યારે દવાખાનું ચાલુ છે ત્યારે ત્યાં પૂરા ડોક્ટરો નથી. જલારામભાઈએ વાત કરી કે ત્યાં લેબ ટેકનિશિયન નથી, પૂરતો સ્ટાફ નથી. માણસો અત્યારે હેરાન હેરાન થઈ રહ્યા છે. અને મારા મિત્રો વાત કરે કે ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ કામ કર્યા છે એ આ બધા કામો કર્યા છે. હું એમને પૂછવા માંગુ છું કે 108 યોજના હતી એ યુપીએ સરકારની હતી, તમે ભૂલી ન જશો. યુપીએ સરકારને આધીન છે 108 યોજના. અને જે આરોગ્યની સૌથી વધુ જવાબદારી જો લેતું હોય કોંગ્રેસ છે તો, અને ગરીબોની સાચી ખેવના રાખતું હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. ફક્ત ને ફક્ત તમે 5 ઉદ્યોગપતિઓ માટેની આ સરકાર છે એવું ચોક્કસ કહી શકીએ. ભારતીય જનતા પાર્ટી આરોગ્ય વિશે આપ શું કહેશો? આરોગ્યમાં આરોગ્યની જો એમને ચિંતા હોય ને, છેલ્લા 3 માસથી આ રાણપુરની અંદર સફાઈ કામદારોને કંઈક કરતા નથી.
આરોગ્ય ગામની અંદર પચાસ ઢગલા છે, હજારો માણસો દવાખાનામાં છે, ટાઈફોઈડ. એમના મિત્ર જે વાત કરી રહ્યા છે, આજે સફાઈની લેવલે બરાબર છે, આજે ટેક્સમેનની હરેક કારીગરની અંદર 200-200 રૂપિયા કાપવામાં આવે છે, તો સરપંચ કેમ જાગૃત નથી? કેટલી બીમારી છે, કેટલા ડેન્ગ્યુના કેસ છે, ક્યાં છે સરપંચ? ને કઈ પડી નથી એમને? રાજપુરની પંચાયતમાં પૈસા નથી, બાકી બધી પંચાયતમાં ગ્રાન્ટ આવે છે, રાજપુરની પંચાયતમાં ગ્રાન્ટ નથી આવતી, આખા ગુજરાતમાં બધી પંચાયતોમાં ગ્રાન્ટ આવે. આ વિકાસની વાતો કરે છે, જે રાણપુર તાલુકાની અંદર કેટલા ગામમાં બસની સુવિધા છે એ તો જણાવજો. હજી રાણપુર તાલુકાના ગામની અંદર સરકારી બસ નથી ભાળી, પૂછો તો ખરા. સફાઈને લઈને ખુલાસો આપો. સફાઈ મારા મિત્રો, હમણાં જ આવ્યા સફાઈ બારામાં આપણે અગાઉ વાત થઈ ગઈ. આપણે એક આગેવાને પણ વાત કરી કે બીજો પરિપત્ર આવ્યો છે, મેં બીજા પરિપત્રોને પણ ખુલાસો કર્યો. એટલે સફાઈ કામમાં સરકાર જો પરિપત્ર બદલે કે જે ગામને જેટલી જરૂર હોય એટલા કામદારો રાખો તો જ સફાઈ શક્ય બને. અમારો જે મુદ્દો હતો એ આરોગ્યને લઈને હતો. મોટા ભાગે હોસ્પિટલોમાં જોઈએ તો આપણે એમાં મહેકમ ઘણી બધી ઓછી જોવા મળે છે, તો એ મહેકમ વાળામાં ભારતીય જનતા પાર્ટી તરફથી કેટલા સમયમાં એનો જે મહેકમ જે ખાલી છે ભરવામાં આવશે? મેકમનો પ્રશ્ન જે છે એ અહીંથી દરખાસ્ત કરીને મોકલવી પડે સરકારમાં, અને જે નિયમ મુજબ મેકમ થાય. પણ તમે બીજા માણસોને રાખી શકો છો, રાખો ને. આરોગ્ય વિશે, આરોગ્યની અંદર કોઈ સત્તા છે સરપંચને અને તલાટીને સત્તા છે આરોગ્યમાં, પોતાને પોતાના રીતે બધું કરી શકે છે, સત્તા છે. પણ આ લોકો વહીવટમાં નિષ્ફળ ગયા છે, બિલકુલ નિષ્ફળ. દુવાથી નો વહીવટ આલે, દવા કરવી પડે તો વહીવટ આલે. જેને હોય ને કે દુવા કરો, દુવા કરો, દુવાથી વહીવટ નો આલે, ગામની અંદર દવા કરવી પડે તો વહીવટ આલે. સરપંચ ક્યાં છે? સરપંચ અમારા મિત્ર વિજયસિંહ જે વાત કરી, તનવીરસિંહ જે વાત કરી કે સરપંચ ને તલાટી ના કરવું જોઈએ. પેલા કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી ભુજ વાળાને, ઈ નો આવ્યા. પછી આપી અમરેલી વાળાને, અમરેલી વાળાએ 5 દિવસ કામ કર્યું. અહીંના સફાઈ કામદારો કે જેઓની રોજીરોટીનો પ્રશ્ન છે, એ મુદ્દે અમરેલીના સફાઈ કામદારોને માર્યા. ગામમાં કોઈ નહોતું, અમે કોંગ્રેસના 2-4 આગેવાન જાગી અને મામલો થાળે પડ્યો. એટલે હવે બહારના કોઈ પણ માણસો સફાઈ કામ કરવા આવવા રાજી નથી. સૌથી પહેલા તો તમામ મિત્રોને મારી એવી વિનંતી છે, ભાજપના કે કોંગ્રેસના, આ ચૂંટણીનો ચોરો જે રહ્યો એ ગ્રામ પંચાયતના ચૂંટણીના ચોરો નથી, આ વિધાનસભા ચૂંટણીનો ચોરો છે. બીજી વાત કે વિધાનસભા વિસ્તારની અંદર પણ આ ગ્રામ પંચાયત આવે છે, તો આ ગ્રામ પંચાયતના મુદ્દા પણ આવવા જોઈએ અને એ યોગ્ય છે. પણ વાત મારી એવી છે કે જ્યારે સમગ્ર વિધાનસભા વિસ્તારની વાત હોય તો લોકોને વિકાસની અંદર ખાલી એટલું જ હોય છે કે યુવાનોને રોજગારી, ખેડૂતોને એના આપણે મોલના ભાવ, આનું નામ રોજગારી, આનું નામ વિકાસ કહેવાય. વાત બીજી છે કે મિત્રોને એવું આપણે પૂછો તમે કે 2016-17 અંદર રાણપુર તાલુકાને દુષ્કાળગ્રસ્ત આ ગુજરાત સરકારે જાહેર કર્યું હતું, અને જો ગુજરાત સરકારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યું હોય તો પાક વીમો હજી કોઈને મળ્યો નથી. વાત બીજી નોટબંધી વખતે 2 મહિના પૂરતું જે ખેડૂતોનું જે વ્યાજ હતું એ કેન્દ્ર સરકારે માફ કર્યું અને ગુજરાત સરકારે એ વ્યાજ પાછું લઈ લીધું. એટલે હવે આ બધા લોકોને વીમો ક્યારે મળશે એટલું ખાલી પૂછે. આજે ખેડૂતો જે પ્રીમિયમ ભરેલું છે જેનો આજે હાલની તારીખમાં જે વીમો નથી મળ્યો, તો એ વીમો સરકારમાં નથી, એજન્સી છે અને સરકારમાં પાણીપત્રક ચાલુ છે એટલે વીમો 100% આવી જશે. બરોબર. બીજી વાત એ કે ખેડૂતને 3-4 વર્ષથી કેનલ ચાલુ છે, 1 રૂપિયો પ્રીમિયમ લીધું નથી, 1 રૂપિયો પ્રીમિયમ લીધા વગરનું પાણી ખેડૂતો મફત પાય છે, મફત પાણી ખેડૂતો પાય છે, 3 વર્ષથી 1 રૂપિયો પ્રીમિયમ લીધું નથી અને વીમો 100% આવી જશે, પાણી પત્રક ચાલુ છે, વીમો કોઈનો જશે નહીં, વીમો 100% આવી જશે.
મિત્ર ધંધુકા શાંતિ રાખો. મિત્ર એ મારા વાત કરી હરપાલ ભાઈએ, ધંધુકા મત વિસ્તારની અંદર ત્રણ કેનાલ નીકળી છે. ત્રણ કેનાલ કેટલી? ત્રણ કેનાલ આ સરકાર ભારતીય જનતા પાર્ટી સરકારમાં ત્રણ ભાજપે બનાવી છે. ત્રણ કેનાલમાં આખો આ ધંધુકા મત વિસ્તારનો એક મિનિટ સાંભળો, ધંધુકા મત વિસ્તારનો 70% જમીન એ પિયતવાળી જમીન છે. અને 5 વર્ષ કરતા આજ ખેડૂત સુખી થયો છે. ખેડૂતની પાસે આજ પૈસા છે. ખેડૂત અત્યારે સુખી થયો છે. આજથી 10-15 વર્ષ આપણે ખેડૂતની જે હાલત હતી સુધારો થયો છે. લોકોનું જીવન ઊંચું આવ્યું છે. અત્યારે ગામડામાં જઈને જુઓ કે ગામડામાંથી 10 વર્ષ પહેલા કેટલા મોટરસાયકલ હતા, અત્યારે કેટલા મોટરસાયકલ છે. આજથી 10-15-20 વર્ષ પહેલા ગામડામાં કેટલા ટ્રેક્ટર હતા, અત્યારે કેટલા ટ્રેક્ટર છે. એ બધું જોવો. ગામમાં કેટલા કાચા મકાનો હતા, અત્યારે ગામડામાં કેટલા કાચો મકાનો, કેટલા પાકા. એમનો મેઇન પ્રશ્ન એ હતો કે એમનો મુખ્ય પ્રશ્ન હતો કે પહેલો પ્રશ્ન જે અગાઉનો એક રહી ગયો છે કે કપાના ટેકાના ભાવ જે હાલમાં શું આપે છે ભાવ? 854 ટેકાનો ભાવ છે અને 100 રૂપિયા પ્રીમિયમ આપે છે. અને અમારા લાલપુર યાર્ડમાં રોજ કપાસ આવે જ છે અને અમે આપીએ છીએ. 2012-13 માં શું ભાવ હતો? 2012-13 માં કપાસનો ટેકાનો ભાવ શું હતો? લગભગ બધાને ખ્યાલ છે. 1100 રૂપિયા ભાવ આપણને મળતો હતો અને યુપીએની ગવર્મેન્ટ વખતે 1400 રૂપિયા સુધી કપાસના ભાવ મળેલા. ત્યારે ભાજપ સરકાર એવું કહેતી હતી. બીજી વાત કે આજે સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણ કેટલું મોંઘું છે. આપણે અહીંયા બેન ડોક્ટર બેન છે, તમે એમને પૂછો કે કેટલા રૂપિયાની અંદર તમે ભણી અને તમે ડોક્ટર થયા છો. અને આજના યુવાનને ડોક્ટર થવું હોય તો કેટલા રૂપિયા થાય તમે બેનને પૂછો. આનું નામ જે વિકાસનો જે ફેરફાર છે, કોંગ્રેસે શું કર્યું અને ભાજપે શું કર્યું. શિક્ષણ એટલું બધું મોંઘું કરી નાખ્યું છે કે સામાન્ય વર્ગનો કોઈ છોકરો ડોક્ટર બની ગયો એવી કોઈ જગ્યા જ નથી. અને એ જે બેન બન્યા છે ને બેન, એ બેન કોંગ્રેસના શાસનમાં અને કોંગ્રેસના લીધે આપણે ડોક્ટર બની ગયા છે. બાકી એ બેન પણ ડોક્ટર ન બની શકે. ભાઈ હું બ્રાહ્મણ છું, એ વખતે પણ હું કોંગ્રેસ હોત કે ભાજપ હોત, હું મારી ટેલેન્ટ ઉપર જ ડોક્ટર બની છું. અને અત્યારે બ્રાહ્મણના લોકો ટેલેન્ટ ઉપર જ બને છે. અમારો મુદ્દો એ હતો કે શિક્ષણ કેટલું મોંઘું થયું. શિક્ષણમાં મારે કેવું છે કે 60 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી ત્યારે એમને ન ખબર પડી દીકરીઓને મફત શિક્ષણ આપું. આપ જોઈ રહ્યા છો સરકાર મફત શિક્ષણ આપે કે દીકરી ડોક્ટર અને બને છે. ટેબલેટ મફત વિતરણ કર્યું છે. સરસ્વતી સારા જો વિજ્ઞાન મફત સાયકલ આપે છે. બરાબર, દીકરીઓને મફત શિક્ષણ આપે છે. કઈ કોંગ્રેસ સરકાર આમ કરતી હતી? સાયકલ આપે. ગામડે થી આવું હોય તો સાયકલ લઈને એને સ્કૂલે આવવાનું. બરાબર. આજ એને ભારતીય જનતા પાર્ટી ને તમે જે કહો છો ને 30% લઘુમતી ને મફત ફાળવી છે. 1 રૂપિયો ફી નહીં ભરવાની. 30% હા મફત લઘુમતી. જો ભાજપે નોટબંધી ના કરી હોત ને તો આજે ભીખ નો માંગવી પડે. આજ ઘરે ઘરે વોટ માંગવા પડે. એ નો માંગવા પડે. જો નોટબંધી કરી લોકો ભૂખ્યા મરી ગયા. અમારી સાથે રાણપુરના ગ્રામજનો હાજર છે, એ શું કહેવા માંગે છે? અમે જો એક જ વસ્તુની માંગ કરવી છે. અમને પહેલા અપક્ષમાં લાલજીભાઈ ને આપ્યા, રણછોડભાઈ ને આપ્યા, એ 5 વર્ષ વીઆઈ ગયા, અમારા બરબાદ થયા. આ ફેરે અમને રણછોડભાઈ ને આપ્યા, લાલજીભાઈ ને આ માંગણીઓ બધા ભાગી ગયા, અમારા 10-12 બધા બરબાદ થયા છે. અમારે આવા ઉમેદવાર જોતા નથી. બરાબર. અમારે આ જો ઉમેદવાર કોઈને ભાલ ના આપશે તો અમે બહિષ્કાર કરવાના છીએ. ફરતા ગામડામાં હાઈ ટ્રેક્ટર લઈને આ તમને કહી દઉં. તમારા જે એક મિનિટ ભાઈ ભાઈ તમે મારી વાત સાંભળો, વાત સાંભળો. અગાઉ ચૂંટાયેલા ધારાસભ્ય 5 વર્ષમાં તમારી કેટલી વખત મુલાકાત લીધી? એક ફેરની મુલાકાત નહીં. 5 વર્ષમાં એક પણ મુલાકાત નહીં. કોઈ નહીં એક પણ ની મુલાકાત નહીં. અમારા ટ્રેક્ટર ના સભ્યો બધા આજની તારીખમાં 25-25 હજાર દંડ ભરી નાખે છે. કોઈ ઉમેદવાર આવી કહેતું નથી એ પંચાયત પોલીસ સ્ટેશન માં કે ભાઈ આ તમે આ વસ્તુ ને તમે રોજગારી આપો એમ કોઈ કહેતું નથી. બરાબર. અને જતા છે કોઈ હપ્તા નથી ભરી શકતા ટ્રેક્ટર ના. બરાબર.
ભાજપ ની સરકારે તો કઈક ના પેટ ઉપર જઈ છે, સફાઈ કામદાર ના પેટ ઉપર ગઈ છે. તમારા બીજા કેવા પડતર પ્રશ્નો છે પબ્લિક માંથી? બોલો, તમારા બીજા પડતર કેવા પ્રશ્નો છે? ધારાસભ્ય તમારા હેમરા ન હોય કે તમારે મુલાકાતે ન આવ્યો હોય, ધારાસભ્યો અથવા સરપંચ અથવા ગામના નાગરિકો અમારી સામે કોઈ જોતા નથી. અમારા 80 ટ્રેક્ટર અને રાણપુર તાલુકાના ટોટલ તમામ ધંધા બહેન છે, બે બે મહિનાથી ટ્રેક્ટર હાવ બહેન છે, 25-25 હજાર રૂપિયા દંડ ઠોકે છે અને કોઈ ધ્યાન દેતું નથી. છોકરાને ખવડાવવું કોઈ નહીં અમારે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમને ક્યાં લીજ આપે અને કા ગામ પંચાયત કે તાલુકા પંચાયત અમને અહીંયા પહોંચ આપી ફેરા ભરવા દે. બોટાજ વાળા ભરી જાય છે, બાર ગામ ના ભરી જાય, રેતી ભરી જાય છે, બરાબર, પણ અમને કોઈને હાલવા નથી દેતા. હવે આમના પ્રશ્ન માંથી ભાઈ પેલા બીજેપી વાર્તા જવાબ આપો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાણપુર ગ્રામ પંચાયત કોંગ્રેસ વાળાની જ છે, બરોબર, તો એમની પાસે તમે માંગ કરો કેમ નથી કરતા? તમે તો એ આપણા ધારાસભ્ય અમની મુલાકાત નથી લેવા એનો પ્રશ્ન હતો. એ ભાઈ, મારે મારા મિત્રને કેવું છે કે જે ધારાસભ્ય ની વાત કરીએ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ના સદસ્યો કેટલી વખત રાઉન્ડ માં નીકળ્યા છે? પબ્લિક નો શું પ્રશ્ન કેટલી વખત પૂછવા નીકળ્યા છે? પૂછી જુઓ શું કામ કર્યું. ગ્રાન્ટ ઉપર થી બધું કામ કરી રહ્યા. હમણાં અમારા મિત્રે, ભાજપ ના મિત્રે કીધું કે ખેડૂતોને અને બધાને મોટરસાયકલ લઈને ફરે છે. આ ભાજપે કઈ મોટરસાયકલ લઈ દીધા નથી. અમે અમારો પરચો ઉપાડીને મજૂરી કરી મોટરસાયકલ લીધા. ભાજપે તો ભ્રષ્ટાચાર કરી ફોર વ્હીલ માં ફરતા થઈ ગયા એટલે ભાજપે કઈ લઈ દીધું. અને બીજું, વિકાસ ની વાત કરે છે ભાજપ ના મિત્રો, એ વાત સાચી છે. કારણ કે વિકાસ ભાજપ ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ના છોકરાનો જયેશ સારો થયો. એક વોરામાં 8 લાખ કરોડ રૂપિયા ખાતામાં પડ્યા, એ ચાચી આવ્યા. એટલે ભાજપ નો વિકાસ જોયો, આમ પ્રજાનો કોઈનો વિકાસ જોયો નથી. અને નરેન્દ્ર મોદીએ કીધું હતું, વાત સાચી છે, 2016 માં કે અમારી સરકાર આવશે ને તો કપાસ ના 1500 રૂપિયા ભાવ આવજો. પણ કેવી રીતે ખબર છે? એક મણ ના લઈ લોકોને અત્યારે ખબર પડી, બે મણ ના કીધા. એટલે આવી રીતે લોકોને ઉલ્લું બનાવ્યા છે. અને હાઈટ વરામાં કોંગ્રેસે જેટલો વિકાસ કર્યો છે એ મારા મિત્રો ને એ વખતે આંખ્યું દેખાતું નહીં હોય. આમને કઈ વિકાસ નથી કર્યો કોંગ્રેસે, જે વિકાસ કર્યો છે નિશાળ ની અંદર બે ઓરડા હોય, એક રોડ બનાવ્યો હોય, અત્યારે વસ્તી ના હિસાબે વાન ને જેવા પહોળો કરવો પડ્યો, તો કે અહીં જ બધું કર્યું. ગુજરાત ની અંદર એક એવો મોટો ડેમ બનાવ્યો હોય કે જેથી 5-50 હજાર હેક્ટર જમીન પાણી પીએ થાય. તમે જોવો સરદાર સરોવર ડેમ કોને બને? કોંગ્રેસે બનાવ્યો. પછી શેત્રુંજી ડેમ કોને બનાવ્યો? ખાંભડા કોને બનાવ્યો? ગુંદા કોને બનાવ્યો? આંગળી ના વેઢે બનાવેલા. આમને તો બધા બોરી બંધ બાંધે જતા ને પૈસા ખાઈ ગયા. એમનો જે પ્રશ્ન હતો પ્રજામાંથી, એ પ્રશ્ન જે 60 ટ્રેક્ટર વાળાની વાત છે, એ લોકોનો મુખ્ય વ્યવસાય રેતી નો છે, રેતી ભરે છે અને એમની રોજગારી ને પેટનું ગુજરાન ચલાવે છે. હમણાં જ અમે લખીને ખાણ ખનીજ ખાતામાં આપ્યું છે કે ભાઈ આમને કાં તો લીઝ આપો અને ક્યાં તો કંઈક બાંધછોડ કરો. બધાને આ જાહેરાત કરું છું કે લગભગ આચારસંહિતા પછી રાણપુરના 4 ઝોન પડે છે, 4 બ્લોક પડે છે, એટલે રેતીની લીઝ લગભગ થઈ જશે. આ આ ભાઈ જે ટેક્સમાં મારા મિત્રના હાલા રહ્યા ને, એ કહે છે 200 રૂપિયા ટેક્સમાં વ્યવસાય વેરો આપે, પછીનો આપીને પૂછો ખરા. ખાખી લુગડા પહેરવાથી ન બની જાય, હું નેતા બની ગયો. એ 1.5 લાખ ની ગ્રાન્ટ પંચાયતમાં આવે છે અને 1.5 લાખ અહીંયા ટેક્સમાં છે, બરોબર, 3 લાખ 5.5 લાખ નો પગાર થાય છે. એ વિજયસિંહ મારો મિત્ર તો મારી હારે સભ્ય, એને ખબર નથી ગાંડાજી વાત શું કરે. એ ભાજપમાં ગયો, બુદ્ધિશાળી નથી. હું તો બુદ્ધિ નો ભ્રષ્ટ થઈ ગયો છે. ભ્રષ્ટાચાર છે, પણ પછી ભાઈ તાલુકા પંચાયત ના શૌચાલય ના પૈસા ખાઈ ગયા છે, તપાસ કરવા પડશે. આ વિધાનસભા 2017 ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી માંથી જે કોઈ ઉમેદવાર આવશે તો એમની આગળ એ કેવા કાર્ય કરશે રાણપુરના વિકાસ માટે, ને ખાસ કરીને કે 59 નંબર છે ધંધુકા એ સીટના તમામે તમામ વિસ્તારમાં જે પણ તાલુકાના સ્પષ્ટતા પ્રશ્નો છે, ગત ધારાસભ્યના કામ અધૂરા છે અને રાણપુરની તાલુકા અને વિધાનસભાની જનતાને જે જરૂર હશે એના માટે એ તપ્તર રહેશે. અને પૂરું ખાતરી આપવામાં આવે છે કે ભારતીય જનતા પક્ષનો ઉમેદવાર છે એ
કેર બાંધીને જેટલું અધૂરા કામો છે એ પૂરા કરશે. કેમ કે અમારી કોર્ટનું કામ ચાલુ છે એ અધૂરું પૂરું થશે, આઈટીઆઈ ચાલુ છે એ કામ પૂરું થશે. અમારે અમારે હવે સાંભળી લો, કોંગ્રેસ ની જેમ ભ્રષ્ટાચાર નથી કરવો. અત્યારે તમારા તાલુકા પંચાયત 18 તારીખે લગભગ બધું બંધ થઈ જશે તમારું, કારણ કે એ તો સમય બતાવશે. કોંગ્રેસ નો સરકાર જો આ ગુજરાત માં બેસશે તો ખેડૂતોને પોષણ ભાવ આપશે, બેરોજગાર યુવાનોને રોજગારી આપશે, અને જ્યાં સુધી રોજગારી ન આપે તો 12મા ધોરણના વિદ્યાર્થી જે હશે એને 3000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. કોલેજનો જે વિદ્યાર્થી હશે બેરોજગાર હશે એને 3500 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ કોંગ્રેસના એજન્ડામાં છે, અને કોંગ્રેસ જે કહે છે એ કરે છે. ખેડૂતોનો દેવું માફ કરશે, અને આજના આ સુધીના ઇતિહાસમાં જો કોઈ દેવું માફ કર્યું હોય ખેડૂતોનો તો તે ફક્ત અને ફક્ત કોંગ્રેસે દેવું માફ કર્યું છે. યુપીએની સરકારે 72,000 કરોડ રૂપિયાના દેવા આ કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા સમગ્ર દેશમાંથી. આ યુપીમાં ખેડૂતોના દેવા માફ થાય, ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ ન થાય એનું કારણ ફક્ત અને ફક્ત નેનો જેવી કંપનીઓને આર્થિક સહાય અને મફત લોનો આપવા માટેને એક યોજના છે. ખેડૂતોને ફક્ત ને ફક્ત આત્મહત્યા કરવી પડે એ પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં એક નવસર્જન ગુજરાત તરફ જઈ રહ્યું છે. ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કહેવું છે કે તમે 18 તારીખના સમયની રાહ જુઓ, 18 તારીખે રિઝલ્ટ આવશે, એટલે તમે કદાચ કોઈ પણ જગ્યાએ હશો નહીં. મારા ઘણા મિત્રોને મારે એ પણ પ્રશ્ન પૂછવો છે કે ગુજરાત 182 સીટોમાંથી તમે લઘુમતીના જે અત્યારે ઠેકા લઈને ફરો છો, તો 182 સીટોમાંથી લઘુમતીને કેટલી સીટ આપશો, કેટલી ટિકિટ આપશો એ પણ બધું બતાવશો. ફક્ત ને ફક્ત લઘુમતીના ખંભે બંદૂકો મૂકવાની બંધ કરો એવું મારે ભારતીય જનતા પાર્ટીને મારે વિનંતી છે. આ ડિબેટ અહીંયા પૂરી કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી જે કોઈ કાર્યકર્તાઓ અને આગેવાનો આવ્યા તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.